नमस्कार, DYBCOM सेमेस्टर 6 बिजनेस मैनेजमेंट चैप्टर 1 मार्केट सेगमेंटेशन बजार विभाजन जेमा ग्राहकोनी वर्तणूकने असर करता परिबड़ों में मनोवैज्ञानिक परिबड़ों में अभिप्रेरणा जेमा फ्रॉइडना अभिप्रेरणाना सिद्धांत विषय चर्चा करी। हवे मास्लोना अभिप्रेरणाना सिद्धांत विषय चर्चा करिए। तो मास्लोना अभिप्रेरणानो जो सिद्धांत छे ए क्रमानुवर्ती जरूरियातो देखाड़े छे, एटले के जरूरियातनी क्रमने आधारे जरूरियातने क्रम आपवामां आवेला छे, हायरार्की ऑफ नीड्स। એટલે કોઈ એક વ્યક્તિ છે, માનવ છે, એને સૌથી વધારે શેની જરૂરિયાત હોય તો એને પહેલો નંબર આપી અને ત્યારબાદ એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને બીજો ત્રીજો ચોથો એ પ્રમાણે નંબર આપવામાં આવે, તો એના આધારે માસ્લોનો સિદ્ધાંતનું વર્ગીકરણ કરવામાં આવેલું છે કે જેને માસ્લોના સિદ્ધાંતનું પિરામિડ કહેવામાં આવેલું છે। તો એમાં સૌ પ્રથમ જે જરૂરિયાત છે એ છે શારીરિક જરૂરિયાત, એટલે કે ભૂખ, તરસ, આરામ, ઊંઘ। હવે ત્યારબાદની જે જરૂરિયાત છે એ છે સલામતીની જરૂરિયાત। ખાવા પીવાની જે બાબતો છે એ કોઈ વ્યક્તિને મળી જાય, એની ભૂખ તરસ સંતોષાઈ જાય, ત્યારબાદની જે જરૂરિયાત છે એ છે સ્વાસ્થ્યનું રક્ષણ, આર્થિક અને સામાજિક સલામતી, પછી એને ખોરાક મળે અને અલગ અલગ પ્રકારની દવા મળે, ઘર મળે, બરાબર। ત્યારબાદ છે સામાજિક જરૂરિયાત। સામાજિક જરૂરિયાત એટલે કે સમાજમાં જ્યારે વ્યક્તિ રહેતી હોય ત્યારે એ મિત્રો બનાવે છે, પોતે એવું કામ કરે છે કે જેનાથી અન્ય વ્યક્તિઓ દ્વારા એને માન સન્માન આપવામાં આવે, પોતે એક પોતાનું કારકિર્દી બનાવે છે અને વ્યક્તિઓના જૂથમાં જોડાઈને પોતાની સામાજિક જરૂરિયાતો સંતોષે છે। હવે તો આવા અલગ અલગ પ્રકારની સામાજિક જરૂરિયાત બાદ ગૌરવની જરૂરિયાતો। ગૌરવની જરૂરિયાતો એટલે કે કંઈક પોતાનું એક મોભું સમાજમાં જળવાઈ રહે, પદ પ્રતિષ્ઠા વગેરે। ત્યારબાદ છે આત્મસિદ્ધિની જરૂરિયાત, કે આ બધી જ જરૂરિયાત જ્યારે સંતોષાઈ જાય ત્યારબાદ માનવ છે એ આત્મસિદ્ધિ એટલે કે આત્મદર્શન માટે કામ કરે છે અને સિદ્ધિના શિખરો સર કરી અને સૌથી ઉપરની ટોચ ઉપર કે જેમાં સંપૂર્ણ રીતે એમને સંપૂર્ણ સિદ્ધિ મળતી હોય તો એ સિદ્ધિ માટે એ પોતે ઝંખના કરે છે। જે સૌ પ્રથમ છે શારીરિક જરૂરિયાતો, એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે, એટલે કે જેને આપણે કહી શકીએ ખોરાક, પોશાક, રહેઠાણ। તો એક ક્યારેય પણ કોઈ વ્યક્તિને ભૂખ, તરસ કે આરામની જરૂરિયાત હોય તો આવી જે જરૂરિયાત પૂરી ના થઈ શકે તો એ પ્રાથમિક જરૂરિયાત કહેવાય અને એ જરૂરિયાતનો સમાવેશ શારીરિક જરૂરિયાતોમાં થશે। ત્યારબાદ સલામતીની જરૂરિયાત, સલામતીની જરૂરિયાત શારીરિક જરૂરિયાતો પૂર્ણ થયા બાદ વ્યક્તિ માટે સલામતીની જરૂરિયાત છે એ અગત્યતા ક્રમ ધરાવે છે, એટલે કે પોતે પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરે, આર્થિક રીતે સદ્ધર બને, સારા પોશાકો, સારો ખોરાક, સારી ઔષધિઓ દવાઓ પ્રાપ્ત કરી શકે અને સારો નોકરી ધંધો મેળવવા માટે પ્રયાસ કરે, એ ઉપરાંત જીવન વીમાની પોલિસી છે, નિયમિત બચત છે, આવી બધી વસ્તુ દ્વારા એ પોતે ભવિષ્ય માટે બચત કરે છે। તો આ બધી સલામતીની જરૂરિયાતો કહેવાશે કે જે ભવિષ્ય માટે સલામતી માટે જે જે વ્યક્તિ જેમ કે બચત, વીમો આ બધી વસ્તુ કરતું હોય તો એ સલામતીની જરૂરિયાત કહેવાશે। ત્યારબાદ છે સામાજિક જરૂરિયાતો, વ્યક્તિ સમાજની અન્ય વ્યક્તિ સાથે અલગ અલગ પ્રકારના સંબંધ ધરાવતી હોય કે પોતે એના મિત્રો સાથે સંબંધ ધરાવતી હોય, અલગ અલગ કુટુંબીજનો સાથે સંબંધ ધરાવતી હોય, જ્યાં પોતે જે જગ્યા પર કામ કરતી હોય એના સહકર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી હોય, અન્ય ઘણા બધા વર્તુળો હોય, તો આવા સમાજના જુદા જુદા વ્યક્તિઓ અને જૂથો સાથે એ પોતે જોડાય અને સામાજિક જરૂરિયાત માટે સંતોષવા પ્રયાસ કરે છે। ત્યારબાદ છે ગૌરવની જરૂરિયાત। હવે ગૌરવની જરૂરિયાત એટલે કે
सामाजिक जरूरियात प्राप्त थई गया बाद स्वमान અને ગૌરવ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ મથે છે તો એમાં આત્મગૌરવ અને બાહ્ય ગૌરવ એવા બે પ્રકાર પાડી શકાય છે। આત્મગૌરવની જે જરૂરિયાત છે તો એ આત્મગૌરવની જરૂરિયાતમાં સમાવેશ થાય છે કે મૂલ્યો માન મોભો મર્તબો એ બધું છે એ આત્મગૌરવની જરૂરિયાતમાં સમાવેશ થાય છે। કુને કાર્યક્ષમતા નિપુણતા સ્વાધિકાર એવી બધી જરૂરિયાતો। હવે બાહ્ય ગૌરવ છે તો બાહ્ય ગૌરવ એટલે કે અન્ય વ્યક્તિઓનું ધ્યાન ખેંચવું કેવી રીતે પોતાના કંઈક કાર્યને દ્વારા કે પોતે કંઈક કામ કરે છે એમાં અન્ય વ્યક્તિઓ એના પ્રત્યે માન સન્માન તરીકે જુએ મિત્રોનું ધ્યાન ખેંચે અને કોઈની સામે વટ પાડવાની પોતે સારો દરજ્જો પ્રાપ્ત કરવાનું ખ્યાતિ મેળવવું પદ પ્રતિષ્ઠા મેળવવું પોતાની કદર થાય માન સન્માન થાય તો આવી જે માનવીની જરૂરિયાત છે ગૌરવ પ્રાપ્ત કરવાની એ બાહ્ય ગૌરવ આત્મગૌરવ એટલે કે જે પોતાના માટે હોય કે પોતાના અલગ અલગ મૂલ્યો છે પોતે નીતિમત્તા સાથે જીવે છે પોતે શ્રદ્ધા રાખે છે જ્ઞાન રાખે છે નિપુણતા પોતાનામાં કેળવે છે પોતાના અધિકાર માટે કામ કરે છે પોતાની જરૂરિયાત સંતોષે છે એ બધી આત્મગૌરવ એટલે કે પોતાના માટે છે અને બાહ્ય ગૌરવ એટલે કે કોઈ બીજા વ્યક્તિને દેખાડવા માટે કે બીજા વ્યક્તિ માટે બીજાનું ધ્યાન ખેંચવા માટે બીજા પાસેથી માન સન્માન પ્રાપ્ત કરવા માટે જે જરૂરિયાતો હોય એ બધી બાહ્ય ગૌરવ। જેમ કે સારી લક્ઝરિયસ વસ્તુઓ ખરીદવી અને એ ખરીદવી શું કામ કારણ કે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે એ સારી એવી વસ્તુઓ ખરીદવામાં આવતી હોય તેવી અલગ અલગ પ્રકારની લક્ઝરિયસ ફર્નિચર છે વ્હીકલ છે સોનું ચાંદી ઝવેરાતના ઘરેણા છે તો આવી બધી વસ્તુનો સમાવેશ એમાં થઈ શકે। ત્યારબાદ છે આત્મસિદ્ધિની જરૂરિયાત। તો એ આત્મસિદ્ધિની જરૂરિયાત છે એ બધી જ જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ એ આત્મસિદ્ધિની જરૂરિયાત સંતોષવામાં આવે છે એટલે કે આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે। તો એ ગૌરવ અને આત્મસિદ્ધિની જરૂરિયાતનો સમાવેશ વ્યક્તિગત જરૂરિયાતમાં થાય છે। હવે માસ્લોએ આ જે પિરામિડ જરૂરિયાતનું પિરામિડ આપેલું તો એમાં અભિપ્રેરણાના સિદ્ધાંત મુજબ વ્યક્તિને જે જે જરૂરિયાતો એના જીવનકાળ દરમિયાન ઉદ્ભવતી હોય એને ક્રમમાં દર્શાવીને આ મુખ્યત્વે 5 સ્ટેપમાં જરૂરિયાતને વિભાજિત કરવામાં આવેલી છે। એટલે કે જે એકદમ પ્રાથમિક જરૂરિયાતો છે એને પ્રથમ પગથિયા તરીકે શારીરિક જરૂરિયાતોમાં જેમ કે આહાર પોશાક અને રહેઠાણનો સમાવેશ કરવામાં આવે। ત્યારબાદ જે જરૂરિયાતો ઉદ્ભવશે એટલે કે અલગ અલગ વ્યક્તિ છે એ પોતે પોતાની બચત કરવા માટે સારો ખોરાક આર્થિક રીતે સદ્ધર થવા સામાજિક સલામતી અને એની સાથે સાથે સારા નોકરી ધંધા જીવન વીમાની પોલિસી આવી બધી બાબત એટલે કે સલામતીની જરૂરિયાતો પ્રાપ્ત કરે છે। અને એ ઉપરાંત એવી બાબતો હોય કે જે વ્યક્તિ છે એ પ્રાથમિક જરૂરિયાતો ન સંતોષી શકતી હોય એવી વ્યક્તિને કલા સંગીત ગૌરવની જરૂરિયાતમાં રસ પડતો નથી કારણ કે એ ક્રમ એના માટે એ પછીનો આવે છે એ પહેલાં એ પોતે પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે એટલે કે એના વ્યવહારમાં એ રીતે કાર્ય કરે છે કે એને પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે હજી પરિશ્રમ કરવો પડતો હોય। ત્યારબાદ એ સલામતીની જરૂરિયાત ત્યારબાદ સામાજિક જરૂરિયાત અને ત્યારબાદ ગૌરવની જરૂરિયાત સંતોષવા માટે એ આગળ પોતે વિકાસ કરે છે। તો વિવિધ જરૂરિયાતો એક સાથે સંતોષાય એવું પણ બનતું હોય અને એવું પણ બને કે અમુક પરિસ્થિતિમાં એ પોતે પોતાની અલગ અલગ પ્રકારની જરૂરિયાત સંતોષાતો હોય જેમ કે કોઈ એક વ્યક્તિ છે એ મિત્ર કે સંબંધીના ઘેર ભોજન માટેનું આમંત્રણ આપ્યું અથવા તો રેસ્ટોરન્ટમાં સાથે ભોજન લેવાથી એ પોતે પોતાના જે પ્રાથમિક જરૂરિયાત ભૂખ સંતોષવાની જરૂરિયાત છે એ કરે છે તો એક તો ભેગા થઈ અને ભોજન કરવા માટે જાય છે એટલે કે સામાજિક જરૂરિયાત અને એની સાથે સાથે પોતે એમને ભૂખ તો લાગે જ છે એટલે એ જરૂરિયાત સંતોષે છે
તો ખોરાકની જરૂરિયાત પણ સંતોષાય છે, તો આ પ્રાથમિક જરૂરિયાત પણ એની સાથે સંતોષાય છે, તો શારીરિક અને સામાજિક બંને જરૂરિયાતો એકસાથે સંતોષાય છે. એટલે આવી અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ જરૂરિયાતો એકસાથે સંતોષાતી હોઈ શકે. તો આ જે માસ્લોનો જરૂરિયાતનો પિરામિડ છે એના ઉપરથી અલગ અલગ વ્યક્તિ કયા સમય સંજોગોમાં કેવું કામ કરે છે એની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. ત્યારબાદ છે હર્ઝબર્ગનો સિદ્ધાંત. તો એને કેવી કેવી બાબતોમાં હર્ઝબર્ગે પોતે એ સિદ્ધાંત આપેલો છે, તો એમના મત મુજબ ગ્રાહકને પેદાશના સંદર્ભમાં કેટલાક પરિબળોની જે માત્રા છે એનો સંતોષ વધારે છે અથવા તો સંતોષ ઘટાડે છે. એટલે કે કેટલાક પરિબળો સંતોષ આપે છે, કેટલાક પરિબળો દ્વારા સંતોષ મળતો નથી. તો હવે પેદાશ એટલે કે કોઈ એક વસ્તુ છે એ અસંતોષની માત્રા ઘટાડે તેવો ગુણ તેમાં હોવો જોઈએ. અસંતોષની માત્રા ઘટાડે એટલે કે સંતોષની માત્રા વધારે. તો હવે સાથે સાથે ગ્રાહકને કઈ બાબતમાં સંતોષ મળે છે અથવા તો કઈ પેદાશ ખરીદવાથી એને સંતોષ મળશે, તો એ શોધીને એના અનુસાર કોઈ પણ એકમે ઉત્પાદન કરવું જોઈએ. જેમ કે કોઈ એક એકમ છે એ એક વસ્તુનું ઉત્પાદન કરે છે, હવે એ વસ્તુ બજારમાં 15 રૂપિયામાં મળે છે. હવે બીજી કંપની છે એ એવી જ વસ્તુનું ઉત્પાદન કરે છે, પરંતુ એને પોતાના જે ઉત્પાદન છે, પોતાની જે પેદાશ છે એમાં વધારો કરવો છે, તો એ શું કરી શકે કે એનું એક પેકિંગ વધુ સારું આપી શકે, એની પડતરમાં ઘટાડો કરી અને એ 15ની જગ્યાએ 13 રૂપિયામાં એને વહેંચે છે. તો હવે એના કારણે શું થશે કે ગ્રાહકને એક બીજો ઓપ્શન મળશે કે જે ઓપ્શન એના સંતોષમાં વધારો કરે છે. શું કામ? કારણ કે એને ઓછી કિંમતમાં એ વસ્તુ મળે છે, તો એ કારણે થઈ અને એ 13 રૂપિયાવાળી વસ્તુ ખરીદવાનું પ્રેફરન્સ આપશે. તો આ શું થયું કે એને ગોતવું પડે કે ગ્રાહક છે એને કેવી રીતે એના સંતોષમાં વધારો કરી અને એ પેદાશને ગ્રાહક સુધી પહોંચાડી શકાય, અને અન્ય પેદાશોમાંથી પોતાની પેદાશ ગ્રાહક ખરીદે એના માટે શું કરી શકે. બરાબર. તો આ એક પરિબળ પણ ગ્રાહકને ખરીદીના વર્તણૂક પર અસર કરે છે કે એના સંતોષમાં થોડો ઘણો વધારો કે ઘટાડો થતો હોય તો ગ્રાહક એવી વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે કે જે એના સંતોષમાં વધારો કરતી હોય. તો જેમ આપણે કિંમતની વાત કરી એમ ગુણવત્તામાં પણ સુધારો કરી શકાય, પેકિંગમાં સુધારો વધારો કરી શકાય, સારી ફેસિલિટીવાળી સારી ફીચરવાળી વસ્તુ આપી શકાય, તો આ શું થશે કે ગ્રાહકના સંતોષમાં વધારો થશે. એટલે એ વધુ સારી વસ્તુ ખરીદવા માટે પોતે એને પ્રેરણા મળશે અને વધુ સારી વસ્તુ ખરીદશે. થેન્ક યુ.